गुजरात युनिवर्सिटीमांथी गायब उत्तरवही कांडनो मामलो उत्तरवही गायब થવા મામલામાં એજન્ટ અને વિદ્યાર્થીની WhatsApp ચેટ વાયરલ થઈ છે. WhatsApp ચેટના કોઈપણ કોર્સમાં પાસ કરાવવાનો દાવો કરવામાં આવ્યો. મુખ્ય આરોપી સંજય ડામોર સાથે અન્ય બે શખ્સની સંડોવણી ખુલી છે. ઉત્તરવહી કાંડમાં યુનિવર્સિટીના કર્મચારી સંજયની ધરપકડ થઈ ચૂકી છે. પૂછપરછમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે અને હવે WhatsApp ચેટ પણ હાથે લાગી છે, જેમાં કોઈપણ પેપરમાં પાસ કરાવવાનો દાવો કરવામાં આવ્યો છે. मुख्य आरोपी संजय डामोर की संडोवणी सामे आवी ते बाद पोलिस कस्टडी में है संजय, जेनी पूछपरछ करवामां आवी रही है. आखरे कया मोटा माथाओना नाम सामे आवे छे ते सौथी मोटो सवाल छे. गुजरात यूनिवर्सिटी में उत्तरवही गायब थवानो मामलो वधु माहिती साथे संवाददाता अतुल फोन लाइन पर जोड़ाई गया छे. अतुल, हवे व्हाट्सअप चेट पण सामे आवी छे, शुं कई खुलासो आ व्हाट्सअप चेट मांथी? बिल्कुल, जे प्रकारे व्हाट्सअप नी चेट जोवा मळी रही छे, नीरी तेमा સ્પષ્ટપણે બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થઈ રહી છે કે કોઈ પણ વિષયની પરીક્ષા હોય તેમાં પાસ કરાવી દેવામાં આવશે. અને જે પ્રકારની વોટ્સએપ ચેટ સામે આવી છે તેનાથી વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ ખૂબ જ મોટા પાયે જે વિદ્યાર્થીઓને પાસ કરવા માટેનું જે આખે આખો જે ખેલ ચાલતો હતો તે ખેલ હોઈ શકે છે. અને સાથે ભૂતકાળમાં જે રીતે સની ચૌધરીનું મુખ્ય આરોપી તરીકે નામ આવ્યું છે અને હજી પોલીસ તેને પકડી શકી નથી, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના એક કર્મચારીની પોલીસે ધરપકડ કરી છે. ત્યારબાદ હવે ધીરે ધીરે આ વોટ્સએપ ચેટ પણ સામે આવી છે. એટલે જે શરૂઆત નર્સિંગની ઉત્તરવહીઓથી ચોરી થવાથી થઈ હતી તે આખરે ફિઝિયોથેરાપીની ઉત્તરવહીઓ સુધી જઈ પહોંચી. અને હવે જે વોટ્સએપ ચેટ છે તે સ્પષ્ટપણે સાબિત કરી રહી છે કે કોઈ પણ વિષયમાં વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય તેને પાસ કરાવવાનો દાવો કેટલાક લોકો કરતા હતા અને આ તમામ લોકો સુધી પોલીસે પહોંચવું પડશે. પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટી તરફથી હજી કોઈ પણ પ્રકારે ઇન્ટરનલ તપાસ કરવામાં નથી આવી, જેના કારણે ખૂબ જ લાંબો સમય પણ થઈ રહ્યો છે. પરંતુ આ જે ચેટ છે તે ખૂબ જ મોટો પુરાવો આપી રહી છે અને જે પણ બે વ્યક્તિઓ વચ્ચેની ચેટ થઈ છે તેના માધ્યમથી પોલીસ આગામી દિવસમાં મોટા ખુલાસા કરી શકે છે. જી જી, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે.